એનો યુઝ થાય છે અને બાકીનું છે એ બળ દ્વારા નીકળે છે અને આખી એક પ્રોસેસ જે આપણે જોઈ શકતા નથી પણ બહુ જ સાયન્ટિફિકલી એ ચાલે છે અને એના થકી જ આપણે જોઈ શકીએ છીએ કે આપણું જે શરીરનું જે તંત્ર છે એ ઇફેક્ટિવલી કામ કરી શકે છે ને આપણે એકદમ લાઈવ અથવા તો જેને આપણે સક્રિય કહીએ છીએ એ સક્રિય સભાન અને સક્રિય આ બે વસ્તુઓ સભાનતા પણ જરૂરી છે અને સક્રિયતા પણ જરૂરી છે અને અર્થમાં આ જે ફેક્ટર છે એ બહુ જ મહત્ત્વનું પુરવાર થાય છે હવે જે બે બાબતો આપણે જોવાની છે જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો એક તો રસસ્ત્રાવો મિત્રો અહીંયા બહુ ટૂંકમાં આપણે બે બાબતોને જોવાની છે કે એક તો બે પ્રકારની રસગ્રંથિઓ જેને અંતઃસ્ત્રાવી અને બહિર્સ્ત્રાવી ગ્રંથિઓ તરીકે ઓળખવામાં આવે છે હં જેના નામ ઉપરથી જ આપણે એનો અર્થ કરી શકીએ કે જે સ્ત્રાવ શરીરની બહારની તરફ જરે છે એને આપણે બહિર્સ્રાવી સ્ત્રાવ અથવા તો બહિર્ત્રાવી ગ્રંથિ તરીકે ઓળખીશું એમાં ત્રણ ગ્રંથિઓનો સમાવેશ થાય છે એક તો અશ્રુગ્રંથિ લાળ ગ્રંથિ અને પ્રસ્વેદ ગ્રંથિ આ ત્રણ ગ્રંથિઓમાંથી જરતો જે સ્ત્રાવ છે એ શરીરમાં બહારની તરફ જરે છે પરિણામે એને આપણે બહિર્સ્ત્રાવી ગ્રંથિ તરીકે ઓળખીએ છીએ જેની સીધી ઇમ્પેક્ટ કે અસર આપણા બિહેવિયર ઉપર ખાસ જોવા મળતી નથી પણ આપણા વર્તન વ્યવહાર ઉપર જે અસર કરનાર સૌથી મહત્ત્વનું ફેક્ટર છે અને આપણે ઇન્ટ્રોગ્લાઇન્સ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ તરીકે ઓળખીએ છીએ અને એમાંથી જતોસ્ત્રાવ એ સીધે સીધો લોહીમાં ભળે છે અને સીધો લોહીમાં ભળે ત્યારે સ્વાભાવિક રીતે એની જે અસર છે એ વધારે પ્રમુખપણે જોવા મળે છે અંતઃસ્ત્રાવી ગ્રંથિમાંથી જરતા રસ્ત્રાવને અંગ્રેજીમાં હોર્મન્સ કહેવામાં આવે છે તે રાસાયણિક દ્રવ્યો છે તેમનું કાર્ય ચયાપચય ક્રિયાનું નિયમન અને નિયંત્રિત કરી સમગ્ર જીવન ક્રિયાને સમતોલ અને લયબદ્ધ બનાવવાનું છે મિત્રો આ શીર્ષ ગ્રંથિ પોષણકા ગ્રંથિ કંઠગ્રંથિ ઉપકંઠ ગ્રંથિ થાઇમસ ગ્રંથિ સ્વાદુપિન ગ્રંથિ અધિવૃક ગ્રંથિ અને પ્રજનન ગ્રંથિ આવી આઠ પ્રકારની જે ગ્રંથિઓ છે અને એમાંથી જરતો જે સ્ત્રાવ છે એ ખાસ તો આપણા બોડી ઉપર ઇફેક્ટ કરે છે અને છેલ્લી બાબત છે જનીન તત્વો જીન્સ જે ખાસ તો વારસાના વાહકો છે અને એક પેઢીમાંથી બીજી પેઢીમાં વારસાનું વહન કરવાનું કામ એ જનીન તત્વો કરે છે તો આ રીતે મિત્રો આંતરિક વાતાવરણ એનું મૂલ્ય મહત્ત્વ એની સમજૂતી અને એના પર અસર કરનાર જે ઘટકો કે પરિબળોની આજે આપણે સૌએ એ ચર્ચા કરીને આ આખો જે મુદ્દો છે એને ક્લિયર કરવાનો પ્રયાસ કર્યો છે અમારો આ પ્રયાસ આપને યોગ્ય અને સ્તુત્ય લાગ્યો હશે અને એ જ અભ્યાર્થના સાથે વિરમીએ છીએ ધન્યવાદ નમસ્કાર